विद्यार्थी मित्रों, हूँ तुषित सर, धोरण 11 साइंस केमिस्ट्री विषय में लेसन नंबर 2 में स्वाध्याय 2.3 नो प्रश्न समझावा जई रह्यो छूं। दोस्तों ध्यान रखो, आ स्वाध्याय 2.3 ना जेवा सरखा प्रश्नों कया कया छे तो कोयडो एटले के उदाहरण 2.1 अने 2.2 अने स्वाध्यायनो 2.4 एटले आना पछीनो प्रश्न, आ बधा में एक सरखा कॉन्सेप्ट छे, बराबर फ्रेंड्स। तो स्वाध्याय 2.3 नो प्रश्न छे, नीचेना केन्द्रों में न्यूट्रॉन अने प्रोटॉन रहेला छे, नीचेना केन्द्रों में केटला न्यूट्रॉन अने प्रोटॉन रहेला छे। एटले आपणे आ 5 प्रश्नों आपेला छे, एमां तमारे न्यूट्रॉन अने प्रोटॉन नी संख्या गणवानी छे। ध्यान रखजो दोस्तों, आपणे पहेलुं लई लेशुं तो कार्बन 6-13। तो दोस्तों आ जे छे, आपणे आगळना प्रश्नमां चर्चा करी कि 2.1 अने 2.2 में आज पग कहवाय एने आपणे कहीशुं शुं, झेड। झेड बराबर 6, जे कोनी संख्या बतावे, प्रोटॉननी संख्या। अने आ जे छे माथू, ए छे तमारो ए परमाणु भार, ए केटला छे 13, जे बतावे प्रोटॉन अने न्यूट्रॉननी संख्या, बराबर दोस्तों। तो हवे तमने आमां न्यूट्रॉन पूछ्या छे, न्यूट्रॉन शुं करवाना, ए माइनस झेड, एटले जवाब शुं आवे तमारो दोस्तों, 13 माइनस 6 करे એટલે જવાબ શું આવી જાય, 7। એટલે તમારો જવાબ થાય પ્રોટોન બરાબર 6 અને ન્યુટ્રોન બરાબર કેટલા દોસ્તો, 7। આ પ્રશ્નમાં આપણે ઉમેરી શકીએ, સપોઝ ઇલેક્ટ્રોન ગણવાના કીધા હોય તો બધા જ તટસ્થ પરમાણુ છે, એટલે જેટલા પ્રોટોન હશે તેટલા જ શું હશે દોસ્તો, ઇલેક્ટ્રોન હશે। આ તમારો પહેલો પ્રશ્ન થઈ ગયો, સી 6-13। હવે બીજા પ્રશ્નની વાત કરીએ, ઓક્સિજન 8-16। તો ચલો, આ નીચે પગ જે છે એનો ઝેડ કહેવાય, ઝેડ કેટલો થઈ ગયો, 6, બરાબર। આ માથું જે છે એ કહેવાય એ, એ થઈ ગયા કેટલા, 16। ઝેડ 6 એટલે કોની સંખ્યા, પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ દોસ્તો, 6। એ તમારા થઈ ગયા 16, એટલે પી પ્લસ એનની સંખ્યા કેટલી થઈ ગઈ દોસ્તો, 16। તો તમારે જો ન્યુટ્રોન શોધવાના હોય તો એ માઇનસ ઝેડ કરવાના, 16 માઇનસ કેટલા કરવાના દોસ્તો, અહીંયા 8 છે, હા 8, એટલે અહીંયા 8 આવશે, તો 16 માઇનસ 8, તો અહીંયા તમારો જવાબ થઈ જશે કેટલો, અગેન 8। એનો મતલબ શું થઈ ગયો, પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા પણ 8, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ દોસ્તો, 8। તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે દોસ્તો, તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ શું રહેલા હોય છે દોસ્તો, ઇલેક્ટ્રોન રહેલા હોય છે। આ પગ એ તમારો પરમાણુ ક્રમાંક કહેવાય, માથું એ પરમાણુ ભારાંક કહેવાય, પગ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, માથું પરમાણુ ભારાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, આ બંનેનો સરવાળો છે, એને બાદ કરી નાખો, 16 માઇનસ 8, તો શું આવ્યા તમારા દોસ્તો, 8। 8 શું થઈ ગયા, ન્યુટ્રોન, અને તટસ્થ પરમાણુ છે માટે જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય। ત્રીજો પ્રશ્ન લઈ લઈએ દોસ્તો, આપ્યું છે મેગ્નેશિયમ 12-24। પછી દોસ્તો ઝડપથી કામ કરી શકીએ, ઝેડ બરાબર 8, એ બરાબર 24, એટલે પ્રોટોન બરાબર તમારા થઈ ગયા 8, બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બરાબર થઈ ગયા કેટલા તમારા દોસ્તો, અરે સોરી, અહીંયા ઝેડ બરાબર 8 ક્યાંથી આવે દોસ્તો, 12 આવે, એટલે પ્રોટોન પણ કેટલા આવે, 12, અને એ બરાબર 24, એટલે પી પ્લસ એન કેટલા થઈ ગયા તમારા દોસ્તો, 24। ધેર ફોર ન્યુટ્રોન બરાબર શું થાય, એ માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 24 માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ, જવાબ આવી ગયો 12। માટે પ્રોટોન થઈ ગયા 12, ન્યુટ્રોન પણ થઈ ગયા 12, અને તટસ્થ પરમાણુમાં આ પ્રશ્નમાં આપણને ઇલેક્ટ્રોન ગણવાના નથી પૂછ્યા દોસ્તો, પણ છતાંય ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય। હવે પ્રશ્ન નંબર 4 આપે છે શું દોસ્તો, એફઈ 26-56। તો ચલો, આ એનો શું થઈ જાય દોસ્તો, ઝેડ, એટલે ઝેડ બરાબર થઈ ગયા 26, એટલે પ્રોટોન બરાબર થઈ ગયા 26। આ છે તમારો એ, એ કેટલા છે તમારા, 56 છે, એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ દોસ્તો, 56। હવે તમારે ન્યુટ્રોન શોધવાના છે, એટલે એ માઇનસ ઝેડ કરવાના, 56 માઇનસ 26 કરશો
એટલે તમારો જવાબ આવશે 30. માટે પૂછ્યામાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો 26. ન્યુટ્રોન કેટલા? 30. અને ઇલેક્ટ્રોન પૂછે તો જેટલા પ્રોટોન હોય તેટલા, કારણ કે તટસ્થ પરમાણુ છે માટે. સમજણ પડે છે દોસ્તો? ઓકે ફ્રેન્ડ્સ, હવે પાંચમો પ્રશ્ન શું આપ્યો છે આપણને? સ્ટ્રોન્સિયમ. તો પાંચમો પ્રશ્ન આપ્યો છે, અહીંયા પાછળના પેજ પર ગણીએ ફ્રેન્ડ્સ, શું આપ્યું છે પાંચમા પ્રશ્નમાં? તો SR 38 88. તો ચલો, પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 38. કેમ? કે એનો ઝેડ કેટલો છે તમારો? 38 છે. પી પ્લસ એનની સંખ્યા કેટલી થશે? 88. કેમ? કે એ એટલે આ માથું 88 છે, બરાબર. તો મારે જો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? એ માઇનસ ઝેડ, 88 - 38, બરાબર. તો આ બેની બાદ બાકી કેટલી આવશે દોસ્તો? 50. માટે પ્રોટોનની સંખ્યા થઈ ગઈ કેટલી ફ્રેન્ડ્સ? 38. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ ફ્રેન્ડ્સ? 50. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 38. આ પ્રશ્નમાં આપણને કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન ગણવાનો પૂછ્યો નથી દોસ્તો, છતાં પણ સાથે સાથે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરતા જઈએ છે, બરાબર. ઓકે, તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ શું હોય? ઇલેક્ટ્રોન્સ હોય. અહીંયા સપોઝ SR+2 કરી દીધા હોત તો હું શું કરત? તો જેટલા પ્રોટોન હોય એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા, 36 લખત. અહીંયા SR+3 કીધા હોત તો જેટલા પ્રોટોન હોય એમાંથી 3 ઓછા કરત. SR+1 હોત તો જેટલા પ્રોટોન હોય એના કરતાં 1 ઓછા કરત. તો ધન વીજભાર જેટલો હોય એટલા પ્રોટોનમાંથી ઇલેક્ટ્રોન ઓછા કરવાના, બરાબર. અને જો ઋણ વીજભાર હોય તો જેટલા પ્રોટોન હોય તેટલો હોય, જેટલો વીજભાર આપ્યો હોય તેટલા શું કરવાના ફ્રેન્ડ્સ? ચાર્જ ઉમેરતું રહેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.